ખેડામાં નેશનલ હાઇવે નંબર 48 પર ભૂવો પડ્યો છે. વરસાદનું પાણી ભરાઈ રહેતા નીચે જમીનનું ધોવાણ થયાની શક્યતાઓ છે. એનએચઆઈ ઝડપથી સમારકામ કરે તેવી માંગ અત્યારે જોવા મળી રહી છે. ખેડામાં નેશનલ હાઇવે નંબર 48 પર મસમોટો ભૂવો પડેલો જોવા મળી રહ્યો છે. તો વરસાદ વરસ્યો બાદ રોડ રસ્તાઓની બિસ્માર હાલત આપણને અત્યારે ઠેર ઠેર જોવા મળી રહી છે, ત્યારે નેશનલ હાઇવેની પણ આ પરિસ્થિતિ છે. મોટો મસમોટો ભૂવો પડ્યો છે. નેશનલ હાઇવે નંબર 48 પર ભૂવો પડ્યો છે. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી ભરાઈ રહેતા નીચે જમીનનું ધોવાણ થઈ ગયેલું છે અને જેના કારણે રોડ રસ્તાઓ બેસી ગયેલા અત્યારે જોવા મળી રહ્યા છે. નેશનલ હાઇવે નંબર 48 ની આ સ્થિતિ છે કે જ્યાં મસમોટો ભૂવો પડેલો છે. સંવાદદાતા સંદીપ ફોનલાઇન પર જોડાયેલા છે. સંદીપ, ખેડામાં નેશનલ હાઇવે નંબર 48 પર મસમોટો ભૂવો પડ્યો છે, ત્યારે વાહન ચાલકોને હાલાકી રિપેરિંગ કામ કેમ નથી શરૂ કરવામાં આવ્યું? ચોક્કસથી રિપેરિંગની વાત કરવામાં આવે તો હવે મોડે મોડે પણ તંત્ર જાગ્યું હોય તેવા દ્રશ્યો નજરે ચડી રહ્યા છે. પરંતુ જો સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો આ નેશનલ હાઇવે નંબર 48 એટલે કે મુખ્ય હાઇવે છે તેના દ્રશ્યો છે. રઘવાણા ટોલ ટેક્સી જે માથર તરફ જતો જે રસ્તો છે તે રસ્તા ઉપર જ આ મસમોટો જે ભૂવો છે તે પડ્યો છે અને કહી શકાય છે જે ઓવરસ્પીડિંગ જતી હોય છે કારો અને જે ચોમાસાનો માહોલ સર્જાયો છે આની અંદર જે આ ભૂવો છે તે એકદમ દેખાઈ ન શકતો હોવાને કારણે મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. પરંતુ જો આ વાત કરવામાં આવે નેશનલ હાઇવે ઓથોરિટીની તો કોઈ ગંભીરતા સૌથી નથી, કારણ કે જિલ્લાના મોટા ભાગના જે હાઇવે ને જોડતા જે રસ્તા છે તે ખરબચડા બન્યા છે અને તેની સાથ સંભાળ અત્યાર સુધી કરવામાં નથી આવતી. પરંતુ જે ભૂવો જે પડ્યો છે તેને લઈને અત્યાર તો સમારકામની પ્રક્રિયા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા દેખાવ પૂરતી હાથ ધરવામાં. જી આભાર તમામ વિગતો માટે.